नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 नी अंदर पाठ बजार भणीशुं। हवे आपणे आगळ बजारना प्रकार जोई गया, त्यार पछी आपणे बजारनी अंदर बजारनी समानता, बजारनी अंदर ग्राहक, ग्राहकनो हक अने फरज विषे चर्चा करी। हवे आगळ जोईए के ग्राहकोने ग्राहक सुरक्षा अधिनियम 1986 अनुसार कया कया हको मळेला छे। तो के सौ प्रथम जोईए तो के सलामतीनो अधिकार। हवे व्यक्तिना जीवन तथा स्वास्थ्य माटे नुकसानकारक उत्पादनो अने सेवाओ अंगे संपूर्ण सुरक्षानो अधिकार, अर्थात तमे कोई पण चीज वस्तु के सेवा खरीद्यो छो तो तेनो वपराश कर्या पछी लांबा गाळे पण तमारा स्वास्थ्य के जीवनने कोई नुकसान थाय तो तमे ग्राहक सुरक्षा कायदा मुजब फरियाद करी शको छो। पछी छे माहिती मेळवानो अधिकार। तो के चीज वस्तु के सेवा खरीदती वक्ते वस्तुनी पसंदगी करवा माटे वस्तु संबंधी जरूरी तमाम जानकारी मेळवी ते ग्राहकनो अधिकार छे। हवे त्यार पछी छे पसंदगी करवानो अधिकार। विविध प्रकारनी अनेक वस्तुओमांथी ग्राहकने पोताने अनुकूळ આવતી વસ્તુઓ પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે। ત્યાર પછી છે રજૂઆત કરવાનો અધિકાર। તો કે ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે। ત્યાર પછી છે ફરિયાદ નિવારણનો અધિકાર। તો કે ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆતથી ઉપભોક્તાને એટલે કે ગ્રાહકને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર મળેલ છે। ત્યાર પછી છે કે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર। તો કે આ અધિકારથી જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળેલ છે। હવે આગળ જોઈએ આપણે કે ગ્રાહકની ફરજ। તો કે ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે અને કોઈ પણ ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવાની પણ ગ્રાહકની ફરજ બને છે। તો આપણે હવે ફરજો વિશે જોઈએ। કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે GST-વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું। મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કે ISI માર્કાની જ ખરીદી કરવી અને દુકાનદારના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખી અને ખાસ મેળવી લેવા અને સાચવવા। સોના ચાંદી જેવી ખરીદીમાં હોલમાર્ક વાળા જ દાગીના ખરીદવા। કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો। બિલમાં શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તેની ચોકસાઈ કરવી। ત્યાર પછી છે ખાદ્ય પદાર્થો। તો ખાદ્ય પદાર્થો એગ માર્ક એટલે કે FSSAI લોગોવાળા જ ખરીદવા। તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ વગેરે તમામ વિગતોની ખરાઈ કરવી અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી। દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી। ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસી લેવા। જેનરિક દવાઓ મળતી હોય તો પહેલાં એ જ દવાઓ ખરીદવાનો આગ્રહ રાખવો। કપડામાં કાપડ, કલર, સિલાઈ, જરી ભરત, માપ, સાઇઝ વગેરે ચેક કરી ખરીદી કરવી। પેટ્રોલ કે CNG પંપ પર મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું। ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી। શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા, શિક્ષકોની લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી। જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો। બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું। સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં
અને છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે। ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે અને ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા માટે દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે। ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 એ હેલ્પલાઇન નંબર છે। હવે ત્યાર પછી આગળ જોઈએ આપણે કે ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા, એટલે કે ખમીસ બનાવ્યું છે તો એની અંદર જ્યાંથી ઉત્પાદન થાય છે, એટલે કે આમાં આપણને નીચે આકૃતિ આપી છે કે ભાઈ કપાસ જે છે તો સૌ પ્રથમ જે છે કે બીજ રોપાય છે, પછી એનું અંકુરણ થાય છે, પછી એમાં ફણગો ફૂટે, પછી મોટો રોપ થાય, હવે એમાંથી એ છોડ બને, છોડની અંદર ફૂલ આવે, ફૂલની અંદર ઝીંડવા સાથે કપાસ જે છે એ ઉગી નીકળે, ત્યાર પછી એમાંથી કપાસ નીકળે અને બીજ પણ ફેલાય છે, એટલે ફરી પાછી આખી પ્રક્રિયા જે છે, એટલે કે ઉત્પાદનની બજારથી લઈ અને એક આખી યાત્રા જે કરાવી છે કે કઈ રીતે વસ્તુ જે છે એ બને છે। હવે આપણે બજાર એટલે કે બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ કર્યો। આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા પર અસર કરે છે। દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી અને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે। હવે આપણે ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરી અને બજારની વિશેષ માહિતી મેળવીએ। તમે સૌ જાણો જ છો કે કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે। હવે કપાસના વાવેતરથી શરૂ કરી અને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા એકબીજાથી કેવી રીતે જોડાયેલ છે તે જાણીએ। સૌરાષ્ટ્રમાં આવેલ રામપર ગામમાં મગનભાઈ પાસે 5 એકર જમીન છે। તેમણે તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરી। જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં જ ખેડીને તૈયાર રાખેલ તેમના ખેતરમાં આ કપાસિયા વાવી દીધા। પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતાં 2-4 દિવસમાં જમીનમાંથી કપાસ અંકુર ફૂટીને બહાર આવી ગયા। હવે વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળે। કપાસના છોડ ફરતેથી નિંદણ દૂર કરી અને ખેતર એકદમ ચોખ્ખું નિંદણ મુક્ત કરી નાખ્યું। હવે ખેતરમાં આડી અવડી ખેડ કરી અને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું। નવરાત્રી આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો। હવે ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા ઝીંડવા પણ ખૂબ આવી ગયા હતા અને હવે ઝીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો, એટલે મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ વીણાવી અને ગાસડીઓ બાંધી તેમના ઘરમાં મુકાવા લાગ્યા। અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલ કપાસ વેચવા માટે ટ્રેક્ટર ભરીને તાલુકા મથકે આવેલ યાર્ડમાં લઈ ગયા। હવે નીચે આપણે આ ચિત્ર આપ્યું છે, આખી જે યાત્રા કાપડના ઉત્પાદનની પ્રક્રિયા છે એ બતાવી છે કે સૌ પ્રથમ કે કપાસ થયો છે તો એને વીણેલો છે, ત્યાર પછી એનો સંગ્રહ કર્યો, પછી એનું વેચાણ થાય છે, હવે વેચાણ થયા પછી એ બધું એક જગ્યાએ એકત્રિત થાય છે, બધાનો કપાસ જે છે એ ભેગું થાય છે, પછી સફાઈ કે એની અંદર ચોખ્ખું કરે છે રૂ જે છે એને કપાસ છે, પછી એને લોઢે છે, ત્યાર પછી એ લોઢેલા કપાસની એટલે કે રૂની ગાંસડીઓ બાંધે છે, પછી એને ઉદ્યોગ કારખાનાની અંદર લઈ જઈને કાંતે છે, દોરાઓ બનાવે છે, પછી એનું વણાટ કામ થાય છે, ત્યાર પછી એ વણાટકામ થયેલું કાપડ જે છે એને રંગે છે, રંગાઈ જાય ત્યાર પછી એમાં સિલાઈ લાગે છે, ત્યાર પછી એ જે કપડાં સિવાય જાય ત્યાર પછી એનું છૂટક વેચાણ થાય છે। એટલે આપણને કાપડના ઉત્પાદનની આખી પ્રક્રિયા જે છે એ અહીંયા સમજાવી છે। હવે છેલ્લે જોઈએ તો કે તે મગનભાઈ જે છે એમના ખેતરમાં ઉત્પન્ન થયેલ કપાસ જે છે એ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરી અને તાલુકા મથકે આવેલ માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા। હવે તેમના કપાસની વેપારીઓએ હરરાજી કરી અને એની અંદર ચુનીલાલ જે છે એ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો।
અને મગનભાઈને વળતર તરત જ મળી ગયું. હવે ચુનીલાલે બધો જ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. જીનમાં આ કપાસમાંથી કપાસિયા અલગ કરી અને તેલ કાઢનાર વેપારીને વેચી દીધા. તમે સૌ જાણો જ છો કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલમાં પણ વપરાય છે અને ખોળ જે છે એ પશુઓના આહારમાં પણ ખાણ તરીકે ઉપયોગી છે. હવે જીનિંગ મિલના માલિકે રૂની ગાસડીઓ દ્વારા જે છે એ દોરા બનાવતી એક સ્પિનિંગ મિલ જે છે એમાં મોકલી આપી અને આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધી. હવે જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી ડાઈંગ મિલમાં કલર કરવા મોકલી આપ્યા. આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરી અને તેની સિલાઈ કરીને તૈયાર ખમીસ અને પેન્ટ બનાવ્યા અને તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરી અને જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યા અને બજારમાં પણ વેચવામાં આવ્યા. હવે આપણા શહેરમાં આવેલ શોરૂમના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદીએ છીએ. એટલે આ આખું જે છે કે ભાઈ શરૂઆતથી લઈ અને અંત સુધી કે જ્યાં સુધી કાપડ કમ્પ્લીટ થઈ પેન્ટ શર્ટ જે છે એ બની જાય છે ત્યાં સુધીની યાત્રા. હવે કપાસથી શર્ટ પેન્ટ બનવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો એટલે કે ખેડૂત, ઉત્પાદક, વેપારી, પરિવહન સેવા વગેરે પાસેથી પસાર થઈ અને છેક ગ્રાહક સુધી પહોંચે છે અને તેમાં જોડાયેલા દરેકને તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં કંઈક ને કંઈક વળતર મળે છે. આપણે રોજબરોજની ચીજ વસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ. આ બજાર અનેકને રોજગારી પણ આપે છે અને રોડ, રસ્તા, પરિવહન, બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે. આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. હા, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ જે છે એ આખું એક બજાર છે. હવે અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. અસ્ત.